હવે આપણે ગણિતમાં એક કોયડો જે રંગ કોઠોળીના કોયડા તરીકે ઓળખાય છે એને આપણે આગળ એના માટે આગળ વધીએ. મારા પાસે એક કોયડો છે જેમાં 5 ને 4 9 3 3 પેર ની આપેલી છે અને જેમાં 2 બબે રંગની છે 4 ને 3 7 3 3 પેર ની છે એટલે એવી રીતે ગોઠવવાનું છે કે ક્રમિક એક જ લાઈનમાં એક કલર ના આવવો જોઈએ તેમજ ક્રોસમાં પણ કલર આવવો ન જોઈએ. ચાલો હવે આપણે એને ઝડપથી ગોઠવીએ. હું આ બંનેને અહીંયા મૂકું છું, આ બંનેને આ રીતે મૂકું છું અને અહીંયા મૂકું છું, આ બંનેને આ રીતે મૂકું છું, આ બંનેને આ રીતે મૂકું છું. તો મિત્રો તમે જોશો કે લાલ રંગની આપણે વાત કરીએ તો અહીંયા પણ લાલ રંગ આવતો નથી, ક્રોસમાં પણ લાલ રંગ આવતો નથી તેમજ આ હરોળમાં પણ લાલ રંગ આવતો નથી. તેમ બધા રંગોને એવી રીતે ગોઠવેલા છે જેમાં કોઈ પણ જગ્યાએ ક્રોસમાં સેમ કલર આવતો નથી, એ જ આની સાચી ગોઠવણી છે. હવે આપણે આ જ કલર ગોઠવણીને આકૃતિમાં જોઈએ. એમાં મેં આર ને રાતો કીધો છે, એલ ને લવંડર કીધો છે, વાય ને યલો કીધો છે, જી ને લીલો કીધો છે અને બ્લુ ને બી કીધો છે, એમ આ રીતે ગોઠવેલા છે. હવે સાચી વાત એ કરીએ તો તમામ ગોઠવણમાં પહેલા એક લાઈન કરી દીધી, પછી જી છે એની અહીંથી શરૂઆત કરીએ, પછી બ્લુ આવે, પછી રેડ આવે, પછી લવંડર આવે, પછી યલો આવે. આ જ રીતે લવંડર ને ત્રીજી લાઈનમાંથી શરૂઆત કરીએ, પછી વાય આવે, જી આવે, બ્લુ આવે અને રેડ આવે. બ્લુ ને અહીંથી શરૂઆત કરીએ, બ્લુ રેડ એલ વાય જી, વાય ને શરૂઆત કરીએ જી બી આર એ. મિત્રો આ રીતે આને ગોઠવી શકાય. મારી પાસે આ જ રીતે એક બીજી છે પણ આને અને આને એટલા માટે ડિફરન્સ છે કે અહીંયા 3 3 ની પેરો આવેલી છે અને 2 ની આ 2 પેરો આવેલી છે, જ્યારે આમાં બધી કુકરીઓ ઇન્ડિવિજ્યુઅલ છે અને આ રમતમાં એક ઘોડાની ચાલ છુપાયેલી છે. જે આપણે વાત કરીએ તો અહીંયાથી શરૂઆત કરીએ તો આ કુકરી પછી બીજી કુકરી આ જ કલરની મૂકવા માટે 1 2 અને 2.5 1 2 અને 2.5 1 2 અને 2.5 આમ ઘોડાની ચાલ પ્રમાણે તમે ગોઠવણ કરો તો પણ થઈ શકે છે. અહીંયા આપણે જોયું કે આ ગેમમાં ચોથા નંબરથી શરૂઆત થાય છે જ્યારે આમાં ત્રીજા નંબરથી શરૂઆત કરી અને ફરી પાછા આ કલરો મૂકી અહીંયા જે વચમાં આવે એને ફરી પાછું પહેલા મૂકી અને ગોઠવણ કરવાની, વચ્ચે જે આવે એને પછીની હરોળમાં પહેલા લઈ અને પછી ગોઠવણ કરી શકાય. તો મિત્રો આ રીતે રંગ ગોઠવણી કરી શકાય. આ તમને ઘણા બધા કોયડા ઉકેલમાં ખૂબ જ કામ લાગે છે. ધન્યવાદ. ને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.